ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો સેન્ટ સ્કૂલના ઈ ક્લાસમાં હું જિજ્ઞા જેઠવા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ આઠ વિષય સંસ્કૃત પાઠ સાત સંખ્યા વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતમાં તમે એકથી પચાસ સંખ્યા શીખી ગયા છો આજે આપણે એકથી સો સંખ્યા વિશે અભ્યાસ કરીશું જેમાં એક વાર્તાનો સંવાદ આપેલો છે તેને જોઈશું પણ પાઠની શરૂઆત કરતાં પહેલાં આપણે ટિપ્પણ જોઈશું તો ચાલો જોઈએ ટીપ્પણ કદલી ફલમ કદલી ફલમ એટલે કેળું નારગળ ફલમ એટલે નારંગી આમ્ર ફલમ એટલે કેરી આપણમ એટલે દુકાન ક્રેતુમ એટલે ખરીદવા માટે વિપણી એટલે દુકાન પકવાની એટલે પાકેલા ભદ્ર એટલે મહાશય કિયત એટલે કેટલું ભવતું એટલે ભલે તો ચાલો હવે આપણે પાઠની શરૂઆત કરીએ હવે આપણે સપ્તમહ પાઠ સંખ્યાને વાર્તા રૂપે જોઈએ અને તેમાં રહેલી કથા વસ્તુને સમજીએ જે સુરેશ અને રમેશનો વાર્તાલાપ છે અહો રમેશ કુત્ર ઈચ્છતી અરે રમેશ ક્યાં જાય છે રમેશ શું કહે છે જુઓ આપણ ગચ્છા દુકાને જાઉં છું અહમ અપી આગછામી હું પણ આવું છું ભવાન કી અહમ ફલાની હું ફળો ખરીદવા માંગુ તત્રે ફળ વિપણ અસ્તિ ચલતું જો ત્યાં ફળોની દુકાન છે ચાલ પશ્ચમ્યા વિપણ્યા એકવાની ફલાની સંતિ પાંચમી દુકાનમાં પાકા ફળો છે ભદ્ર આમ્ર ફલાન મૂલ્યમ ભાઈ કેરીઓની શું કિંમત છે દેખાય છે ને તમને ચિત્રમાં વિદ્યાર્થી મિત્રો હા પચાસ રૂપિયે કણા દસ ફલાની પચાસ રૂપિયાના દસ ફળો દ્રાદશ કદલી ફલા નામ બાર કેળાની તો શું કહે છે સોડશ રૂપિયે કણી સોળ રૂપિયા ચતુર્ના નારદ્રફલાના ચાર સંતરાની વિસંતર કાણી વીસ રૂપિયા તહી મહીં ત્રિશત કદ કદલીફલાની દદાતું તો મને ત્રીસ કેળા આપો મહ્યમ નારદ્ર નારદ્રફલાની દદાતું મને બાર સંતરા આપો કિયત મૂલ્યમ કેટલા રૂપિયા થયા કદલી ફલાના ચત્રીશ નારદ્ર ફલાના છી કેળાના ચાલીસ અને સંતરાના સાઠ રૂપિયા થયા સત્તર રૂપિયા કાણી સ્વીકાર સો રૂપિયા લોતું દુકાનદાર કહે છે ભલે તો વિદ્યાર્થી મિત્રો આ હતો રમેશ અને સુરેશનો દુકાનદાર સાથેનો વાર્તાલાભ થેન્ક યુ